गुड मॉर्निंग स्टूडेंट्स. सो लास्ट इन द लास्ट लेक्चर वी आई थॉट दिस न्यू न्यूटन्स लॉ ऑफ ग्रेविटेशन, राइट? सो गोइंग फॉरवर्ड, द फिफ्थ इज प्रिंसिपल लॉ ऑफ ट्रांसमिसिबिलिटी ऑफ फोर्सेस, राइट? सो इन दिस प्रिंसिपल, the state of rest or of a uniform motion of a rigid body is unaltered if the point of application of force is transmitted to any other point along the line of action of force. So, right? So we take an example. So let F be the force acting on a rigid body at a point A. So according to the law of transmissibility of a force, this force has the same effect on the stream of body as the force F applied at the point B. Right? Exactly this, understand by this example, push and pulls, right? The forces and the motion. So, एक example से आपको suppose एक समझिए कि suppose एक body से, अने एक body ने push करी है आपने, કેટલાક ફોર્સ થી 10 કિલોન્યુટન નો ફોર્સ 10 ન્યુટન આપણે ફોર્સ લીધો છે, રાઈટ? તેને 10 ન્યુટન ના ફોર્સ થી આપણે એને પુશ કર્યું, તો આ ફોર્સ થી બોડી થોડી આગળ જશે ફોર્સ ના લીધે, રાઈટ? તો ફોર્સની લાઈન જે છે એ આપણે આગળ લઈ જઈએ, ડોટેડ લાઈન થી આપણે એને ડ્રો કરીએ, રાઈટ? તો એને શું કહેવાય? લાઈન ઓફ એક્શન ઓફ ફોર્સ કહેવાય, રાઈટ? તો આ પ્રિન્સિપલ એમ કહે છે કે જો આ જ ફોર્સને ટ્રાન્સફર કરીને આપણે આગળ લઈ જઈએ તો એ ક્યાં જશે? ઓન ધ સેમ લાઈન, રાઈટ? તો બોડી ઉપર એ જ અસર થશે કે જે પહેલા થતી હતી. ખ્યાલ આવે શું કહે છે? કે આપણે જો એને ફોર્સ આપ્યો છે તો એ ક્યાં જશે? કે જે દિશામાં ફોર્સ આપ્યો છે, અને લાઈન ઓફ એક્શન ઓફ ફોર્સ કહેવાય, એ જ દિશામાં આગળ જશે. ખ્યાલ આવ્યો શું કહેવા માંગુ છું એમાં? ધ ફોર્સ કેન બી ટ્રાન્સમિટેડ અલોંગ ધ સેમ લાઈન, ધ ઇફેક્ટ ઓફ ધ બોડી વિલ બી ધ સેમ. જે પહેલા જે ધક્કો મારો જે ઇફેક્ટ થતી હતી એ જ ઇફેક્ટ થશે, પણ અલોંગ ધ ડોટેડ લાઈન ઓર અલોંગ ધ સેમ લાઈન, રાઈટ? તો ઇફેક્ટ ઓફ ધ બોડી વિલ બી ધ સેમ. સો ધીસ લો સ્ટેટ ધીસ પ્રિન્સિપલ ઓર ધીસ ઇઝ ધ પ્રિન્સિપલ ઓર લો ઓફ ટ્રાન્સમિસિબિલિટી ઓફ ફોર્સ. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધેટ. સો ગોઈંગ ફોરવર્ડ, what is the law of superposition, right? So we understand by this what is this law. So the law of transmissibility of force can be proved using law of superposition, so which can be stated as the action of a given system of force on a rigid body is not changed by adding or subtracting another system of forces in equilibrium. So what are this exactly saying is understand by this example. So consider this rigid body shown in figure A. It is subjected to a force F at A point, right? So B is the another point on the line of action of the force. So from this law of superposition, it is obvious that if two equal and opposite forces of magnitude F are applied at B along the line of action of a force F, so the effect of a given force on the body is not altered. So the force at F at A and the opposite force F at B four systems, the forces in equilibrium, if these forces are subtracted from the system, the resulting system as shown in figure C, right? So લો ઓફ સુપરપોઝિશન શું કહે છે કે સપોઝ આપણે એ પોઈન્ટ પર ફોર્સ એફ લાગે છે, તો એ સેમ લાઈન ઓફ એક્શનમાં ટ્રાન્સમિસિબિલિટીમાં શું કહેતું હતું કે જ્યાં જો આપણે ફોર્સ લગાડીએ તો એની જે લાઈન ઓફ એક્શન, જે ડોટેડ લાઈન આપણે ડ્રો કરી, તો એ જ દિશામાં આગળ જશે, એ જ ફોર્સથી એ જ લાઈનમાં એ જ ડિરેક્શનમાં આગળ જશે, રાઈટ? તો આમાં શું કહે છે કે સુપરપોઝિશન લો શું કહે છે? તો પોઈન્ટ બી જે છે ત્યાં આપણે શું ઇક્વલ અને ઓપોઝિટ ફોર્સ લગાવીએ, રાઈટ? તો સેકન્ડ બી ફિગરમાં તમે જોશો કે બી પોઈન્ટ ઉપર ઇક્વલ એન્ડ ઓપોઝિટ ફોર્સીસ આપણે અપ્લાય કર્યા, રાઈટ? તો એ પોઈન્ટ પર જે એફ ફોર્સ આવતો હતો અને બી ફોર્સ પર એની સામે ફોર્સ આવતો હતો, મતલબ એફ
माइनस एफ तो ये શું થઈ જશે ઝીરો ઇક્વિલિબ્રિયમ ઇફેક્ટ ના લીધે એ શું થઈ જશે બે ઇક્વલ એન્ડ ઓપોઝિટ ફોર્સ આવશે તો એનો શું થશે ઇક્વિલિબ્રિયમ કે ત્યાં ત્યાં જ રહેશે વસ્તુ રાઈટ પણ જે બી પોઈન્ટ પર એફ ફોર્સ લાગે છે એનો મતલબ શું થયો કે એ પોઈન્ટ નો એફ ફોર્સ કે જે ડાઉનવર્ડ ડિરેક્શન માં આવે છે અને બી પોઈન્ટ નો એફ ફોર્સ કે જે અપર ડિરેક્શન માં આવે છે એનું શું થઈ જશે એઝ એ ઇક્વિલિબ્રિયમ ના લીધે એનું શું ઝીરો વેલ્યુ થઈ જશે બટ બી ફોર બી પોઈન્ટ પર હજુ એક ફોર્સ બાકી રહ્યો કે ડાઉનવર્ડ ડિરેક્શનમાં તો એ શું થઈ જશે સી લાસ્ટ સી ફિગરમાં જોશે શું થશે કે બી પોઈન્ટ ઉપર કયો ફોર્સ લાગશે એટ ધ એન્ડ કન્ક્લુઝન શું મળ્યું કે એ ફોર્સ એ જે એ ફિગર છે એમાં જે આપણે ફોર્સ લગાડતા હતા એ પોઈન્ટ ઉપર કેટલો એફ એ લાસ્ટમાં કન્ક્લુડ થઈને શું આવે છે એ ફોર્સ એફ જ લાગે છે પણ એ શું છે સેમ લાઇન ઓફ એક્શનમાં એ આગળ જાય છે રાઈટ સો આ એવો ઇક્વિલિબ્રિયમ જો થઈ ગયો કે વન માઇનસ વન કરો તો શું થાય ઇક્વિલિબ્રિયમ ઝીરો થઈ જાય પણ એનું લાઇન ઓફ એક્શન સેમ રહે જે ફોર્સ આપણે એપ્લાય કર્યો છે એને જ ફોર્સ સેમ લાઇન ઓફ એક્શનમાં પણ આગળના પોઈન્ટથી લાગે છે રાઈટ સો આ થઈ ગયો લો ઓફ સુપરપોઝિશન નેક્સ્ટ પેરેલોગ્રામ લો ઓફ ફોર્સિસ તો શું કહે છે આ લો તો ધીસ લો સ્ટેટ્સ દેટ ઇફ ટુ ફોર્સિસ એક્ટિંગ સાયમેન્ટેનિયસલી ઓન અ બોડી એટ અ પોઈન્ટ are presented in magnitude and direction by the two existing sides of parallelogram, the resultant is represented also in magnitude and direction by the diagonal of parallelogram which passes through the point of intersection of these two sides of representing the force. So, this is a parallelogram, right? Law of force, which we have already studied in physics. But this is the proof. રાઈટ તો એ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં ડિટેલમાં આપણે ભણીશું અત્યારે તમે ખાલી જે લો તમને સમજાવો એ યાદ રાખજો નેક્સ્ટ છે ફંડામેન્ટલ યુનિટ્સ સો ફંડામેન્ટલ યુનિટ્સ ડિવાઇડેડ ઇન ટુ ધીસ થ્રી પાર્ટ ફર્સ્ટ ઇઝ લેન્થ સેકન્ડ ઇઝ માસ એન્ડ ધ લાસ્ટ ઇઝ ટાઈમ લેન્થ માસ એન્ડ ટાઈમ ધીસ આર ધ ફંડામેન્ટલ યુનિટ્સ ઓલ ધ યુનિટ્સ આર બેઝડ ઓન ધીસ fundamental units right so these three fundamental quantities are generally used for the physical quantities so units of these quantities are called fundamental units now we going forward system of units so the system of units is divided in this into this four types the first is FPS system which is second is CGS system the third one is MKS system and last is SI system so these are the four system of units FPS CGS MKS and SI right so we understand this system by this table so this systems is generally the meaning of this short form FPS are already hidden in this words FPS so F means foot P means pound and S means second right so we have this fundamental units which is length mass and time so in this different type of system we considered length in a different quantities right also mass and time we three considered in different quantities in this FPS system it is known as foot pound and second in the CGM system length is considered in centimeter mass is considered in gram and in time is considered in second in MKS system length is considered in meter or mass is taken as in kilogram unit and the time is taken as a second in the last one SI system length is taken as this meter mass is taken as kilogram and time is second so this all are the system if in any example or any situation you can ask for this FPS system so in this FPS system you can take this length mass and time as a foot pound and second right so this systems indicates the units you are taken in this length mass and time generally SI system recommend in industry right so you generally know that this meter kilogram second we have already this
તમે જનરલી આમ મીટર કિલોગ્રામ સેકન્ડ એવા યુનિટ્સમાં બધાને વાતો કરતા જોયા છે કે આ કેટલા મીટરનો ડિસ્ટન્સ છે, આ કેટલા કિલોગ્રામનું છે, ટાઈમ શું થયો છે, કેટલી સેકન્ડ થઈ છે, રાઈટ? તો જનરલી ઇન્ડસ્ટ્રીમાં એસઆઈ સિસ્ટમ રિકમેન્ડ કરવામાં આવે છે. સો દેર આર 7 ફંડામેન્ટલ્સ એન્ડ 2 સપ્લિમેન્ટરી યુનિટ્સ એન્ડ નંબર ઓફ ડિરાઇવ્ડ યુનિટ્સ. So going forward, this there are some physical quantities and its units, and it's described in its symbol, right? The first is length. The unit of length is meter, and it is denoted as symbol m. M denotes meter, which is a unit of length. Next is mass. Unit of mass is kilogram, and it's symbolized as a kg. Next one is a time. Time's unit is a second, and is symbolized as S, letter S. In the very next, temperature, unit of temperature is a Kelvin, and it's symbolized as a small k. In electric current, unit is ampere, and its symbol is a capital A. Next is luminous intensity, and its units measured in a unit candela, and its symbol is a capital CD. And the last is amount of substance which have unit mole, and it's symbolized as mol mole, right? In the next, plane angle unit is a radian. You already know that, right? And its symbol is RAD, which is rad, right? In the next, solid angle has a unit steradian, and its symbol is SR. So you remember these symbols, like length, unit, mass unit, time, temperature, the angle. You can be describe this quantity as its symbol of this unit, right? In the very next, there are other some physical quantity and its unit and symbol, right? તો તમને જ્યારે એવું કહેવામાં આવે કે ફોર્સ ફાઇન્ડ કરો, રાઈટ? તો ફોર્સની કંઈક વેલ્યુ તમને મળશે, તો એ વેલ્યુની પાછળ એનો યુનિટ લખવો કમ્પલસરી છે. પણ એ યુનિટનો એક સિમ્બોલ, એક સિમ્બોલ, પર્ટિક્યુલર સિમ્બોલ હોય છે કે જે આમાં અત્યારે જેટલા બી આપણને જરૂર પડશે એ બધા અહીંયા સિમ્બલાઇઝ કરેલા છે. તો યાદ રાખવાના કે કઈ ફિઝિકલ ક્વોન્ટિટી માટે કયો યુનિટ છે, અને એ યુનિટને આપણે કયા સિમ્બોલમાં ઇન્ડિકેટ કરીએ છીએ, રાઈટ? સો ફર્સ્ટ છે ફોર્સ. ફોર્સનો યુનિટ છે ન્યૂટન, અને ન્યૂટનને આપણે ઇન્ડિકેટ કરીએ છીએ કેપિટલ એનથી. સેકન્ડ છે વર્ક. વર્કનો યુનિટ શું છે? જૂલ. અને જૂલને શું સિમ્બલાઇઝ કરે છે? જે. ઓર એટલે અથવામાં એને ન્યૂટન ઇન્ટુ મીટર બી કન્સિડર થાય છે, રાઈટ? થર્ડ છે પાવર. યુનિટ, પાવરનો યુનિટ વોટ, અને એને સિમ્બલાઇઝ કરાવે છે કેપિટલ ડબલ્યુ. Fourth one is energy. Unit of energy is joule, and also we can write joule in capital J, or newton into meter. The fifth one is area. The unit of area is meter square, square meter, right? We symbolize as a meter square. The very next is a volume. Unit of volume is a cubic meter, and it is symbolized as meter cube. The next is a pressure. Pressure, the measure of pressure is pascal, and it is indicated as a capital P into A, which is a pascal, right? So for the velocity or speed, a velocity divided by speed, its unit is a meter per second, right? And it is indicated by this also M by S. Acceleration is acceleration measured by this unit meter by second square. It is also symbolized as m by s square. In the angular velocity, unit is a radian per second, and it symbolized as radian but divided by s. In angular acceleration, unit is a radian per second square, which is symbolized as also rad by s square. So in momentum, unit of momentum is kilogram meter divided by second, and it's symbolized as a kg into meter by second by s, right? In torque, unit of torque is newton into meter, which is symbolized as n dot m. Density unit is a kilogram per meter cube,
and it is symbolized as kg by m cube. In couple, unit is a newton into meter, and it's symbolized as n dot m. In last one is moment. It's also the unit of moment and couple is the same, and it is newton multiplied by meter, and it's symbolized as n dot m. Right. So we complete this theory here. Next lecture ma, hun tamne unit conversation sikhvadis. Ki aje tamne agar aa sikhi gaya bada symbolize chhe, physical quantity chhe, system of unit chhe. Ane ek ek quantity ma thi biji quantity ma kevi rite convert thai, right? Unit conversation kevi rite thai. To e apne next ma sikhisu. So tamne aama jo koi doubt hoy to tamne mane inform kari shako, right? Thank you so much.